દેશમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય પ્રત્યે આજના યુવાનોમાં એક પ્રકારની સૂક જોવા મળી રહી છે, પરંતુ બિહારના સરસા જિલ્લાના રહેવાસી એવા જગસકુમાર ભેંસ ચરાવવાની નોકરી સ્વીકારી છે. નોઈડાના એક્સપ્રેસ વે સ્થિત જટ્ટા ગામના એક ખેડૂતે ભેંસ ચરાવવા માટે જગસકુમારને નોકરી પર રાખ્યો છે. દેશમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય પ્રત્યે આજના યુવાનોમાં એક પ્રકારની સૂક જોવા મળી રહી છે, પરંતુ બિહારના સરસા જિલ્લાના રહેવાસી એવા જગસકુમાર ભેંસ ચરાવવાની નોકરી સ્વીકારી છે. નોઈડાના એક્સપ્રેસ વે સ્થિત જટ્ટા નામના એક ખેડૂતે ભેંસ ચરાવવા માટે જગસકુમારને નોકરી પર રાખ્યો છે, જે માટે તેને દર મહિને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. જગસકુમાર આ વાતને લઈને અત્યારે બિહાર અને ઉત્તરપ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જટ્ટા ગામના સોનપાલ પહેલવાને જણાવ્યું હતું કે જે લોકો ભેંસ ચરાવવાનું કામ કરે છે તેઓ અહીં મોટા ભાગે ખેત મજૂરી માટે આવતા હોય છે, પરંતુ અહીંના ખેડૂતો પાસે એટલો સમય નથી કે તેઓ દિવસભર ભેંસોને ચરાવવાનું કામ કરી શકે, જેથી કરીને ખેડૂતે મજૂરી પર ભેંસ ચરાવવા આપી દીધી છે. આ માટે મહિને પ્રતિ ભેંસને 500 થી 700 રૂપિયા સુધીના નાણાં ચૂકવવામાં આવે છે. આ આઈડિયા આ વિસ્તારમાં એટલો હિટ થયો છે કે આસપાસના કેટલાક ગામો ખેડૂતો આ જ રીતે પોતાની ભેંસ ચરાવવા માટે આપી દેતા હોય છે. આ આઈડિયાને અપનાવી જગસકુમારે અલગ અલગ માલિકોને 40 થી વધુ ભેંસોને ચરાવવા માટે રાખી છે, જે થકી તે મહિને 25,000 રૂપિયા કમાઈ લેશે. ખેડૂત અનંતપાલનું કહેવું છે કે ભેંસ એક દિવસમાં આશરે 5 થી 10 લીટર દૂધ આપે છે, એટલે કે મહિનામાં તે 250 થી 300 લીટર જેટલું દૂધ આપે છે, જેની કમાણી 13 થી 15 હજાર જેટલી થાય છે, જેના બદલામાં મહિને 500 થી 700 રૂપિયા ભેંસ ચરાવવા આપવા ખેડૂત માટે ફાયદો અને સમયનો બચાવ જેવો સોદો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.